ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આજે પેપર સોલ્યુશન જોવાનું છે જે મારા દ્વારા લેવામાં આવેલી હતું બરાબર હવે આપણે એમાં જોઈએ પ્રશ્ન નંબર એક એટલે કે એમ સીક્યુવાળો તો એમ સીક્યુમાં પેલો એમસીક્યુ શું છે કે જો સંખ્યાઓ ટુ કે ટેન અને માઇનસ કે સમાંતર શ્રેણીમાં છે તો કેની કિંમત શોધો હવે જો આ ત્રણ પદ સમાંતર શ્રેણી હોય બરાબર તો એનો મતલબ શું છો કે ભાઈ આ બધા પદ છે એનો વચ્ચેનો તફાવત કેવો છે સરખો તો જુઓ પહેલાં આપણે પ્રથમ બે પદ વચ્ચેનો તફાવત લઈએ પછી બીજા બે પદ વચ્ચેનો તફાવત લઈએ બરાબર તો જુઓ પ્રથમ બે પદ વચ્ચેનો તફાવત એટલે શું આવશે એ ટુ માઇનસ એ વન ઇઝ ટુ તફાવત કેવો હોય સમાંતર શ્રેણીમાં સરખો એટલે એ ટુ માઇનસ એ વન અથવા તો એ થ્રી માઇનસ એ ટુ કરવું એ બે કેવા આવશે સમાન બરાબર છે તો આપણે એ ટુ બરાબર કેટલા છે દસ માઇનસ એ બરાબર કેટલા છે ટુ કે ઇઝ ઇક્વલ ટુ એ થ્રી બરાબર કેટલા છે માઇનસ કે માઇનસ એ બરાબર કેટલા છે દસ તો એઠું બરાબર દસ હવે આપણે શું કરવાનું છે કેની કિંમત ફાઇન કરવાની છે તો આપણે કેવાળા પદ એક બાજુ અને કે વગરના પદ બીજી બાજુ બરાબર તો આપણે આ જે ટુ છે માઇનસ એ સામેન બાજુ લઈ જઈએ એટલે પ્લસ ટુ કે થઈ જાય અને આ જે માઇનસ દસ છે એ સામેની બાજુ લઈ જઈએ એટલે એ પ્લસ દસ થઈ જશે એટલે શું થશે માઇનસ કે વધતા ટુ કે ઇઝ ટુ ટેન પ્લસ ટેન તો માઇનસ કે વધતા ટુ તો એ કેટલા આવશે કે કે બરાબર શું આવશે દસ વધતા દસ એટલે કેટલા થશે વીસ ખબર પડી વિદ્યાર્થી મિત્રો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ બીજા પ્રશ્નમાં શું કીધું છે એસ વન બરાબર વન પ્લસ થ્રી પ્લસ ફાઈવ પ્લસ અપ ટુ ક્યાં સુધી ટુ એન માઇનસ વન હવે આ છે ટુ એન માઇનસ વન શા માટે એવું તો જુઓ શ્રેણી છે એનું પહેલું પદ કયું છે પ્લસ વન બરાબર બીજું પદ છે એ કેટલું છે ત્રણ તો બીજા પદ અને ત્રીજું પદ કયું છે પાંચ તો આપણે એને એનના સ્વરૂપમાં દર્શાવવું હોય બરાબર તો આપણે લખીએ જુઓ કઈ રીતે કે પહેલું પદ છે એક છે બીજું પદ કયું છે ત્રણ એનો મતલબ શું છે કે બે ગુણ્યા બે કરો એટલે કેટલા થશે ચાર ચાર માઇનસ એક એટલે કેટલા થશે ત્રણ એટલે બીજું પદ કયું મળ્યું આપણને ત્રણ બરાબર એવી રીતે આપણે ત્રીજું પદ લઈએ તો ત્રીજા પદમાં આપણે મૂકીએ તો ત્રણ ગુણ્યા બે એટલે કેટલા થશે છ છ માઇનસ એક એટલે કેટલા થશે પાંચ એટલે આપણું એનમું પદ શું આવશે ટુ ગુણાકારમાં એન એટલે કે જેટલાનું પદ હોય ઈ માઇનસ એક બરાબર એ આપણું શું છું એનમું પદ એ આપણને શું આપેલું છે એસ વન બરાબર વન પ્લસ થ્રી પ્લસ પ્લસ અપ ટુ ક્યાં સુધી ટુ એન બીજું શું કીધું છે એસ ટુ એસ ટુ બરાબર શું છે ઇવન નંબર એટલે કે બેકી સંખ્યાઓ ટુ બે પ્લસ ચાર પ્લસ છ એવી રીતે ક્યાં સુધી ટુ એન સુધી બરાબર ટુ એન સુધી આપણને આપેલું છે તો એનો મતલબ શું છે આજે જે ટુ એન છે એ આપણું શું હશે એનમ્પુ પદ આપણને ફાઇન કરવાનું શું કીધું છે એસ વનના છેદમાં એટલે એસ ટુ એસ વન જેમ એસ ટુ એટલે આપણે એસ વનના છેદમાં એસ ટુ ફાઇન કરવાનું છે તો આપણને એસ વનના છેદમાં એસ ટુ કઈ રીતે મળશે જો એસ વનનો સરવાળો કઈ રીતે આપણે દઈ દર્શાવી શકીએ એનના છેદમાં બે ટુ એ ઇન્ટુ ડી બરાબર આ કોમન સૂત્ર છે બંને માટે આપણે કહી અહીં ડી અલગ હશે એ અલગ હશે એન તો સરખા જ છે બરાબર તો જો એન બાય ટુ એન બાય ટુ બરાબર છે તો આને બરાબર શું લખાય જો આપણો એ શું હતો પેલામાં એસ વનમાં એ શું છે એક એટલે શું આવશે ટુ મલ્ટિપ્લાય બાય વન પ્લસ એન આપણને ખબર નથી તો એન ખબર છે પણ એક એન પદ્ધત આપણે લેવાના છે બરાબર એનના સ્વરૂપમાં આપણે લેવાનું છે તો તો કે એન માઇનસ વન ડી કેટલો છે એક ત્રણ તો ડી કેટલો આવશે બે તો આપણો ડી કેટલો છે બે છેદમાં ટુ ઇન્ટુ એડેસ એડેસ બીજા બીજી જે શ્રેણી છે એમાં એ કેટલો છે બે એટલે બે ગુણ્યા બે એટલે કેટલા થશે ચાર તો બે ગુણ્યા બે વત્તા એન માઇનસ વન ઇન્ટુ આમાં પણ ડી કેટલો આવશે બે બરાબર છે તો જુઓ બે બે ગુણ્યા એક એટલે કેટલા આવશે બે વત્તા

તો બે કાઉસમાં એન છેદમાં બે આમાંથી કોમન કાઢો તો શું છે એન પ્લસ વન તો ટુ ટુ ગયા તો શું આવ્યું એન અપોન એન પ્લસ વન હવે જો આપણે શોર્ટકટ રીત લઈએ કેવી રીતે લઈએ શોર્ટકટ રીત તો જુઓ પ્રશ્નમાં શું કીધું છે કે ભાઈ એસ એસ વન બરાબર વન પ્લસ થ્રી પ્લસ પછી આપણને બીજો હું આપું છે ટુ પ્લસ અને આપણને ટુ પ્લસ ફોર પ્લસ ટુ એન બરાબર અપ ટુ ટુ એન સુધી છે અને શું કહતું કીધું એસ ના છેદમાં એસ ટુ આપણને જુઓ આપણે બધા એમસીક્યુ જુઓ તો કેના સ્વરૂપમાં છે એના સ્વરૂપમાં આપણે એન બરાબર એક લઈ લઈએ શું લઈ લઈએ એન બરાબર આપણે શું લઈ લઈએ એક લઈ લઈએ તો એન બરાબર એક મતલબ શું છે કે આપણને જે આપણી શ્રેણી છે એમાં આપણે કેટલા પદનું કન્સિડર કરવાનું એક પદનું કન્સિડર કરવાનું બરાબર એક પદ આપણે કન્સિડર કહીએ તો એસ વન બરાબર આપણને શું મળશે ખાલી એક એવી રીતે એસ ટુ બરાબર આપણને શું મળશે બે તો એસ વનના છેદમાં એસ ટુ એસ વન છેદમાં એસ ટુ આપણને શું મળશે એસ વન કેટલો મળ્યો આપણને એક છેદમાં એસ ટુ કેટલો મળ્યો આપણને બે એકના છેદમાં બે હવે આપણે એમસીક્યુ છે એમાં એનની કિંમત જુદી જુદી મૂકીને આપણે ફાઇન કરવાનું તો જુઓ એ પેલા એમસીક્યુમાં મૂકો એન બરાબર વન તો એન બરાબર વન મૂકો એટલે આનો જવાબ શું આવશે વન વધતા વન એટલે કેટલા થશે બે બે છેદમાં એક એટલે બે છેદમાં એક તો જુઓ આના બરાબર છે નહીં એટલે ઓપ્શન એ આપણો જે છે એ ખોટો ઓપ્શન બી જુઓ તો જુઓ એન બરાબર આપણે કેટલા છે એક તો એક છેદમાં એન બરાબર કેટલા એક એક વધતા એક એટલે કેટલા થશે બે તો જુઓ આ બે મેચ થાય છે હા તો આ એમસીક્યુ આપણો હોઈ શકે જે આપણે જો કન્ફર્મ નથી કરતા આપણો એમસીક્યુ હોઈ શકે પછી આપણે બીજા એમસીક્યુઝાવવાનો તો બીજા એમસીક્યુમાં એનનો વર્ગ એનનો વર્ગ એન બરાબર એક મૂકો તો એનનો વર્ગ હું આવશે એક તો જુઓ એક આવ્યો તો આપણે આ પણ ખોટો એટલે સી પણ ઓપ્શન હશે નહીં હવે ડીમાં જુઓ તો ડીમાં એન વધતા એન હશે એન વધતા એક એન બરાબર એક મૂકો એક વત્તા એક એટલે કેટલા થાય બે તો એકના છેદમાં બે નહીં તો આપણો ડી પણ ઓપ્શન હશે નહીં એટલે આપણે માત્ર કયો ઓપ્શન હશે બી બરાબર છે આવી રીતે આપણે સિમ્પલ કરી એકવી હવે તમને એવું થાય કે આપણે માનો કે એક મૂકીએ આપણે બરાબર એન બરાબર એક મૂકીએ આપણો જવાબ બે બે ઓપ્શન આપણે સાચા હોય એક બી હોય ને એક સી હોય બરાબર છે આપણા બે ઓપ્શન સાચા હોય એક કરતાં વધારે ઓપ્શન સાચા હોય તો શું બેમાં મારે ટીક કરવું નહીં તો આપણે શું કરવાનું એન બરાબર બે લઈને જોવાનું એન બરાબર બે લ્યો એટલે મતલબ શું છે કે એન બરાબર બે એટલે આપણે બે પદ કન્સિડર કરવાના

બેઠું લખી દીધું ટી એન નું તો શું આવશે એસ એન માઇનસ વન માઇનસ એસ એન માઇનસ ટુ તો જુઓ આને શું કહેવાય એસ એન માઇનસ એસ સોરી એસ એન માઇનસ એસ એન માઇનસ વન હોય તો એને ટી એન કહેવાય તો અહીંયા શું છે એસ એન માઇનસ વન માઇનસ એસ એન માઇનસ ટુ તો આ શેનું સૂત્ર છે ટી એન માઇનસ વન નું સૂત્ર છે તો જુઓ શું આવશે ટી એન માઇનસ ટી એન માઇનસ વન તો જુઓ આ કોનું સૂત્ર બની ગયું આ જે છે એ સૂત્ર કોનું બની ગયું મતલબમાં કે ભાઈ આપણે એ ટુ માઇનસ સોરી એ થ્રી માઇનસ એ હોય અથવા તો એ ટુ માઇનસ એ વન હોય તો આ સૂત્ર જે છે એ કેના છે ડીનું સૂત્ર છે તો જુઓ અહીંયા શું છે છેલ્લું પદ અને એના છેલ્લા પદમાંથી માંથી નાગલા પદ આપણે વાત કરીએ એટલે આપણને શું મળે ડી મળે તો આના બરાબર શું શું આપણને ડી મળ્યો મળ્યો ડી ખબર પડી વિદ્યાર્થી મિત્રો કઈ રીતે દાખલો સિમ્પલ શોર્ટ રીતે જવા દેવાનું બરાબર છે હવે આપણે જોઈએ એમસીક્યુ નંબર ચાર એમસીક્યુ નંબર ચારમાં શું કીધું છે સૂર્યપૂર્વ દિશામાં ઉગે તો ભાઈ આ ખબર જ છે આપણને સૂર્યપૂર્વ દિશામાં ઊગે એની સંભાવના કેવી છે એ જે ઘટના છે સી કેવી છે નિશ્ચિત ઘટના છે નિશ્ચિત ઘટના માટેની સંભાવના કેટલી આવે એક રેડી છે પછી જુઓ પાંચમો એમસીક્યુ નીચેનામાંથી કયો વિકલ્પ ઘટનાની સંભાવના હોઈ શકે તો ઘટનાની સંભાવના હોય કેના કેના વચ્ચે હોય ઝીરો હોય અથવા તો ઝીરોથી મોટી અને એક હોય અથવા તો એકથી નાની સંખ્યા હોય તો જો આમાં એકસો દસ ટકા છે તો એ કેવું હોય એક કરતાં મોટું થઈ જાય કેમ તો કે આપણે મેક્સિમમ કેટલા ટકા હોય સો ટકા બરાબર એ આપણે આપણા વિડીયોમાં જોયું પછી બીજું શું છે ત્રણના છેદમાં બે ત્રણના છેદમાં બે એટલે શું કહેવાય એક પોઈન્ટ પાંચ એક પોઈન્ટ પાંચ છે એક કરતાં મોટો કહેવાય બરાબર એટલે એ આપણી સંભાવના આવી શકે નહીં ત્રીજો ઓપ્શન કયો છે બેના છેદમાં ત્રણ બેના છેદમાં ત્રણ એટલે કહીએ કે કેટલા કહેવાય નિયર અબાઉટ પોઈન્ટ સડસઠ કેટલા પોઈન્ટ સડસઠ એટલે એક કરતાં નાની અને ઝીરો કરતાં મોટી સંખ્યા થાય એટલે આ હોઈ શકે અને ડીમાં શું કીધું છે માઇનસ તો માઇનસ સંખ્યા શક્ય નથી તો આપણો જે જવાબ આવશે શું આવશે બેના છેદમાં

ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર બે જોઈએ પ્રશ્ન નંબર બે માં શું કીધું છે નીચેના વિધાનો પૂર્ણ કરો જોવામાં સૌ પ્રથમ શું છે કે ભાઈ પેલો દાખલો કે ભાઈ ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના ઉદ્ભવી ન શકે એટલે કે એ ઘટના થવાની જ નથી તો એની સંભાવના કેટલી આવશે જીરો જે આપણે કેમાં જોયું સંભાવના જોયું બરાબર એની પછી શું કીધું આવી ઘટનાને કેવી ઘટના કહેવાય જેની સંભાવના જીરો છે તો જે સંભાવના ઉદ્ભવી જ નથી તો એવી ઘટનાને કેવી ઘટના કહેવાય અશક્ય ઘટના કહેવાય બરાબર હવે આપણે જોઈએ બીજો પ્રશ્ન બીજા પ્રશ્નમાં શું કીધું ઘટના એની સંભાવના ઘટના એની ની સંભાવના એટલે શું કહેવાય પીઓ ઓફ એ બરાબર અહીંયા હું લખું વન માઇનસ વન માઇનસ તો ઘટના એની સંભાવના બરાબર શું આવે વન માઇનસ પી ઓફ બાર એટલે કે ઘટના એ થઈ ને એની સંભાવના બરાબર છે તો આપણે જે ખાલી જગ્યા છે એમાં શું આવશે પી ઓફ બાર હવે તમે જો આમાં અટવાઈ ગયા હોય કે ભાઈ ઘટના એની સંભાવના તો આપણે આમાં લખવું શું તો એવું કશું જ નથી ઘટના એની સંભાવના એટલે હું કે ભાઈ ઘટના એ સફળ થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ અથવા તો પી ઓફ ઇ વત્તા પી બાર બરાબર શું આવશે એક અને આપણને આપેલું શું છે કે પી ઓફ આપેલું છે બરાબર એના બરાબર શું આપ્યું છે વન માઇનસ તો આ જે પ્લસ છે બાજુ એટલે શું થઈ જાય માઇનસ તો પી ઓફ ઈ બાર બરાબર તો આપણો જવાબ હું આવશે પી ઓફ બાર એને શું કહેવાય ઘટના ઈ ન થાય એની સંભાવના બરાબર આ લખો તોય ચાલે અને ઘટના ઈ ની સંભાવના ને એ લખો તોય ચાલે જો મીડિયો જો મિત્રો આમાં હું પ્રશ્ન નંબર એક અને પ્રશ્ન નંબર બે જણાવું છું આગળના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર ત્રણ અને પ્રશ્ન નંબર ચાર જોઈશું જો તમને વિડીયો ગમ્યો હોય લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા જો તમે આ પેપર તમે દીધું ન હોય બરાબર અને તમને દેવાની ઈચ્છા હોય તો તમે મને પર્સનલમાં વોટ્સએપ મેસેજ કરજો જેથી હું તમને આ પેપર છે જે તમને એની પીડીએફ સેન્ડ કરી શકો અથવા તો તમે અમારા ટેલિગ્રામ ચેનલને એ સબસ્ક્રાઈબ કરી દો જેની અંદર અમારી આ પીડીએફ તમને અમારા આ પેપરની પીડીએફ તમને મળી રહેશે